અને મ તો તમે ફટાફટ કરી દો છોકરીમાં પાના નંબર 69 બરાબર આજે આપણે આમાં ભણશું આપણું કયો પ્રકરણ હતું ભંગારનો વેચનાર ખૂબ લાંબુ ચાલ્યું હવે કંટાળે ભંગાર વેચી વેચીને બરાબર એટલે આજથી નવું પ્રકરણ છે જગ અને મ આપણા પહેલું જે સેમિસ્ટર છે એમાં આ છેલ્લું પ્રકરણ છે પછી તમારે પરીક્ષાઓ પણ આવી જશે જો આ પ્રકરણ તમે પુસ્તક ખોલી દીધું હશે શું તમને ગયા વર્ષની બંનેની કુટુંબના બંનેના કુટુંબના લગ્નની વાત યાદ છે હવે ધોરણ 3માં તમારે જે પુસ્તક આવતું હતું એમાં પાના નંબર 153 પર બંની અને બંનોએ પોતાના લગ્નની લગ્નના એક વર્ષની ઉજવણીનું નક્કી કર્યું હતું એ તમને આવતું હશે તમને યાદ હશે તો આ વર્ષે પણ આ બંની અને બંનેનું લગ્નની એક વર્ષની ઉજવણી વિશે આપણે જોઈએ કેટલું મસ્ત ચિત્ર છે તમે જુઓ કાશ આવું બધું હોય આપણને જોવા મળે તો કેટલી મજા આવે સુખદ વરસ જાત એમ લખી મસ્ત મોડું કર્યું છે બંનો અને પત્નીના લગ્નની વરસગાંઠ છે એમને લગ્નને એક વર્ષ પૂરું થયું છે એટલે એમને પાર્ટીનું આયોજન થયું છે અને જંગલના લગભગ બધા જ પ્રાણીઓને એમને બોલાયા છે જંગલમાં કેટલા બધા પ્રાણીઓ હોય વાઘ સિંહ ચિત્તો હાથી ઘોડો ગેંડો જંગલી ભેંસ અને નાના કહીએ તો દેડકા સાપ અજગર આવા બધા અન્ય હું કદાચ સાચી લઈશ પ્રાણીઓના નામ ના પૂરા થાય એટલા બધા પ્રાણીઓ જંગલમાં હોય હવે જ્યારે આ લોકો પાર્ટીનું આયોજન કરે છે સુંદર બધા મજાનો ગેટ સજાવે છે અને બધા પ્રાણીઓ કેટલા ચાલતા ચાલતા કેટલા કૂદતા કૂદતા આવે છે તો કેટલા પેટે સરકીને આવે છે કોણ પેટે સરકે સાપ અજગર પેટે સરકીને આવે છે વરસગાંઠની ઉજવણીમાં આપણે પણ બર્થડે ઉજવતા હોઈએ લગ્નની તારીખ ઉજવતા હોઈએ આવું બધું કરીએ છીએ ને આપણે શું બનાવીએ બર્થડે હોય લગ્નની તારીખ હોય અને જો પાર્ટીનું આયોજન હોય તો નક્કી કેક હોય ને હોય બર્થડે કેક તો હોય પણ આ પ્રાણીઓ જ્યારે બંનો બંનેની લગ્નની તિથિ ઉજવે છે તો એ લોકોએ ગળપણમાં સ્વીટ વસ્તુ રાખવી પડે ને ખાવામાં તો એ લોકો ખીર ખાવાનું આયોજન રાખે છે ખીર દૂધની ખીર ખાવાનું આયોજન રાખે છે તો જો બધા પ્રાણીઓ એટલા ખુશ થતા થતા આવ્યા છે પાછું એક પર બીજી તરફ શું લખ્યું છે બંનીને બંનો લાંબુ જીવો બધાના જાણે આશીર્વાદ એમને મળ્યા હતા તમે ઘણું જીવો શુભ આશીષ બધા એમને આપ્યા શુભેચ્છા પાઠવી છે હવે આ પ્રાણીઓ છે એટલે એમને બાઉલ ફેંકો છો તો પામે ને એટલે બધાને એક ડોલમાં ખીર ખેંચે છે તો એમાં જુઓ હાથી 50 લિટર ખીર પી ગયો ઓ બાપ રે 50 લિટર કેટલી બધી અદ અદ કારણ કે હાથીનું પેટ તો ખૂબ મોટું હોય એટલે એને તો 50 લિટર ખીર પીવાય પછી જીરા તો જીરાફે કેટલી ખીર પીધી છે 25 લિટર ખીર પી ગયો છે એ પણ મોટું પ્રાણી તો ખરું ને લાંબી ડો એટલે 25 લિટર ખીર એને પી લીધી છે ગાયની ગાડીએ ગાય નાની પણ પેટ તો મોટું પેલા લોકો જીરાફને હાથી કરતા થોડી ઓછી ખીર પીધી 15 લિટર પછી તો ખિસકોલી આવી ખિસકોલી કેવું પ્રાણી નાનું પ્રાણી એટલે એ તો આટલી બધી ખીર પી જ ના શકે શું કે છે હું તો 1 લિટર ખીર પણ નહીં પી શકું મહેરબાની કરી મને 500 મિલી ખીર આપો હવે તમે જોશો કે હું વારે વારે લીટર બોલું છું મિલી બોલું છું હંમેશા લીટર
વધારે ન કહેવાય. હવે ગધેડાની કોઈ બુદ્ધિ ચાલી નહીં, એટલે શિયાળ આવ્યો પાછળ ને પાછળ. અહીંયા ગધેડાની જેમ વર્તન ન કર. એક લીટર એટલે 1000, અને તો 1 થી 500 મિલી એટલે 1/2 લિટર થાય. 1 લિટર એટલે 1000 મિલી. આપણું 1 લિટર થયું તો જો 500 મિલી હોય એટલે કે 1000 ના અડધા, તો આ કેટલા લિટર થયું? 1/2 લિટર કહી શકાય. ધ્યાન આવ્યો? 500 મિલી એટલે 1/2 લિટર, તો 500 મિલી એ 1 લિટર કરતા ઓછું માપ થયું કહેવાય. હવે હજુ તો પાર્ટીમાં બધા આવતા જ જાય છે, નવા નવા મહેમાનો. થોડી રજવાના દેડકો એના 9 મિત્રોને લઈને આવ્યો. કૂદતા 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 દેડકા આવી ગયા. એક મેલ હતો મુખ્ય દેડકો, એની સાથે બીજા એના 9 ભાઈ બંધ આવ્યા, એટલે કુલ કેટલા થયા? 10 દેડકા. હવે એવું દેડકા તો કેટલું નાનું પ્રાણી કહેવાય, એટલે એ કહે છે, અરે અમારે દરેકને તો માત્ર 100 મિલી જ ખીર જોઈએ. માત્ર 100 મિલી કે માત્ર એનું પેટ જાણે ભરાઈ જશે, કારણ કે આ પ્રાણી ખૂબ નાનું છે. હવે બરાબર આ રહી તમારી ખીર. આવું કહીને બિલાડી બધાને, બધા દેડકાને ખીર પીરસે છે. એને કુલ મળીને 10 ગ્લાસ લીધા, અને 10 ગ્લાસમાં 100 મિલી 100 મિલી 100 મિલી એમ ભર્યું. તો 10 વાર 100 મિલી. 100 મિલી કેટલી વાર? 10 વાર. 100 × 10 થઈ ગયા 1000. ખ્યાલ આવ્યો? આવી રીતે 10 કપમાં 100 મિલી ભરતા 1000 મિલી એટલે કુલ 1 લિટર ખીર વપરાય. જો આગળ લખ્યું છે, ગધેડાને મૂંઝાઈને પૂછ્યું, 100 મિલીનો 1 એવા 10 ગ્લાસ એટલે કુલ કેટલું થાય? તો 100 મિલીનો 1 એવા કુલ 10 ગ્લાસ એટલે 1000 મિલી થાય. વચ્ચે કૂદીને શિયાળ ભાઈ ગળાઈ મારવાનો મોકો મળે છે. અમુક લોકોને હોય ને, જાણે મને જ આવડે છે એવું બતાવવાની ઈચ્છા થાય. એટલે શિયાળ ભાઈ બોલ્યા, એને કહ્યું, અરે તો સાવ સરળ છે, 10 વખત 100 મિલી એટલે 1000, અને 1000 એટલે 1 લિટર. જોઈને પાર્ટીમાં કેવી મજા આવે છે. આવું આયોજન હોય, બધા મળી મળીને ભેગા થાય, મળી મળીને થાય, કેટલો આનંદ આવે ખરું ને? હવે હજુ આ પાર્ટી ચાલુ જ છે, પણ વધુ આપણે જોઈશું આગળ.